આજે સરકારની કેબિનેટ બેઠક મળી હતી આ બેઠકમાં મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગે તેમજ વરસાદથી પાકને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી અત્યાર સુધીમાં મગફળી માટે બે લાખ પંચ્યાસી હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ અંગેની માહિતી અન્ન અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ આપી હતી આ રાજ્યના મગફળી પકવતા ખેડૂતો પાસેથી એક હજાર અને અઢાર રૂપિયાના ભાવથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો જેની પાંચ દિવસ પહેલાં જાહેરાત પણ કરી દેવામાં આવી હતી ગત પહેલી તારીખથી રાજ્યના એકસો ચોવીસ માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપરથી મગફળીની ઓનલાઈન માટે નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી આજે ત્રણ દિવસના અંતે એકસો ચોવીસ યાર્ડના સેન્ટર ઉપરથી બે લાખ અને પિંચ્યાસી હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું છે જે ગત વર્ષની સરખામણી ગયા વર્ષે સમગ્ર સિઝન દરમિયાન બે લાખ અને ચાલીસ હજાર ખેડૂતોનું નોંધણી થયેલી હતી ચાલુ વર્ષે ત્રણ દિવસના અંતે બે લાખ પિંચ્યાસી હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન એની નોંધણી કરાવી છે આ પ્રક્રિયા હજી આખો મહિનો ચાલવાની છે અને એકત્રીસ દસ સુધી ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવી શકશે અને એક અગિયાર એટલે લાભપાચમથી સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ થશે રાજ્ય સરકારે તમામ પૂરતી વ્યવસ્થાઓ કરી છે જે આપ જોઈ શકો છો કે ત્રણ દિવસના ટૂંકા ગાળાની અંદર રાજ્યમાં બે લાખ અને હજાર ખેડૂતોએ એમની નોંધણી કરાવી છે માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપરથી ગ્રામ પંચાયત લેવલે આ વર્ષે વ્યવસ્થા ગોઠવી છે કે લોકોને ખેડૂતોને મુશ્કેલી ન પડે અને તાલુકા પ્લેસ ઉપર યાર્ડ ઉપર આવ પડે માટે ગ્રામ પંચાયતમાં પણ આપણે એની વ્યવસ્થા રાખી હતી અને આજે ત્રણ દિવસની અંદર જે ફિગર આવી રહ્યા છે બે લાખ પિંચાસ હજાર ખેડૂતોનો એ ગ્રામ પંચાયત લેવલે પણ ઓનલાઈન નોંધણી કરી અને એના ફિગર છે એટલે ખેડૂતોને સરળતા પડે એ માટે સરકારે પ્રયત્નો કર્યા હતા